गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ला वीडियो में आपणे मध्यकालीन स्थापत्य जे भारतना विविध भागों में जुदा जुदा मुस्लिम सुल्तानों द्वारा रचना करवामां आवेली हती एनी माहिती लीधी। आज आ वीडियो लेक्चर नी अंदर आपणे गुजरात नी अंदर जे विविध समयगाड़ा दरमियान विविध राजा महाराजाओ नवाबों द्वारा जे स्थापत्य क्षेत्रे प्रगति थई छे एना विशेनी माहिती मेळवीशु। गुजरातनी स्थापत्य कला मंदिरों मस्जिदों जैन देरासरो अने जुदा जुदा लोक उपयोगी एवी वावो विषे आपणे माहिती लेशु। गुजरातना शिल्प स्थापत्यमां विविध धर्मना मंदिरों मस्जिदों बौद्ध धर्मना विहारों मठों स्तूपो चैत्यो गुफा मंदिरों जैन धर्मना देरासरो ए उपरांत बीजा अनेक प्रकारना समाज उपयोगी बांधकामों पण ए समयना राजवीओ द्वारा करवामां आवेला छे। जेम के ताजमहलो किल्लाओ छतरडियो दरवाजाओ कीर्ति तोरण धार्मिक स्थले जता लोकोने रहेवा माटेनी धर्मशाळाओ जैन धर्मना लोको माटेना उपाश्रयो विश्रामाओ रस्ता पर जता मुसाफरोने विश्रामो खावा माटेना विश्रामाओ पक्षीओ माटेना चबूतराओ झरूखाओ घुम्मटो तोरणो कुवाओ वाव सरोवर तळाव के जे प्रजाना पाणीनी जे समस्या छे ने दूर करवा माटे जुदा जुदा समये राजा महाराजाओ द्वारा बनावामां आवेला हता। ए सिवाय पक्षीओ पशुओ अने प्राणीओनी आबेहूब कही शकाय एवी कृतिओ अने अति भव्य गणाय एवा अनेक शिल्पो जुदा जुदा राजाओ द्वारा बनावामां आवेला छे। गुजरातना स्थापत्यमां सर्वप्रथम जोईए तो आपणे गुजरातना सुप्रसिद्ध विविध मंदिरों छे एनी माहिती मेळवीशुं। धार्मिक क्षेत्रे गुजरातमां विविध धर्मना मंदिरोनुं पण बांधकाम थयुं छे। एवा मंदिरोनी अंदर अमदावादनी अंदर जोईए तो भद्रकाळी मंदिर गीता मंदिर वेद मंदिर अने जगन्नाथ मंदिर जे जमालपुर अमदावादमां आवेल छे। जगन्नाथ मंदिर रणछोड रायजीनुं मंदिर डाकोरनी अंदर आवेलुं छे। सूर्य मंदिर मोढेरामां आवेलुं छे मेहसाणामां। हाटकेश्वर महादेव मंदिर वडनगर ની અંદર આવેલું છે। અંબાજી માતાનું મંદિર શામળાજી મંદિર કે જે રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે। સોમનાથ મંદિર સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જિલ્લો સૌરાષ્ટ્રમાં જ બીજું જગ પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશનું મંદિર આવેલું છે। બહુચરાજીનું મંદિર પાવાગઢમાં મહાકાળી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો લગભગ દરેક જિલ્લાઓની અંદર આવેલા છે। તેવી જ રીતે ખેડ બ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર રાજાપરા ખાતે ખોડિયાર મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે। આશાપુરા માતાનો મઢ કચ્છની અંદર આવેલો છે વગેરે અસંખ્ય નાના મોટા મંદિરો છે। ઘણા બધા મંદિરો લાવે છે પ્રસિદ્ધ મંદિરો, પરંતુ જો બધા મંદિરોને સમાવેશ કરવામાં જાય તો લિસ્ટ લાંબુ થઈ જાય અને વિદ્યાર્થીઓને યાદ રાખવું પણ અશક્ય બને, એટલે પ્રસિદ્ધ મંદિરો અહીંયા આપણે સમાવેશ કર્યો છે। બીજું મસ્જિદો, ગુજરાતની અંદર આવેલી મસ્જિદોમાં અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે। આ મસ્જિદ અમદાવાદના સ્થાપક કહી શકાય એવા સુલતાન અહેમદ શાહે બંધાવેલી હતી। હવે આપણે પેજ નંબર 27 ઉપર આવીશું, પેજ નંબર 27 કે ભાઈ અમદાવાદની જે જામા મસ્જિદ છે અહમદ શાહે ઈસવીસન 1424માં બનાવેલી હતી। આ મસ્જિદની અંદર 260 ઊભા સ્તંભો ઉપર આખી મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે અને જુદા જુદા 15 ગુંબજો, એક મંદિરનું એક શિખર હોય એક ગુંબજ હોય એવા અહીંયા 15 ગુંબજો આવેલા છે। બારીક કોતરણી માટે આ મંદિર મસ્જિદ ખૂબ જ જાણીતી છે। ત્યાં વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધિ સૈયદની જાળી આવેલી છે જે સમગ્ર મુસ્લિમ સંપ્રદાયના લોકો માટે ખૂબ જ પવિત્ર ગણાય છે। સરખેજનો રોજો, ઝુલતા મિનારા જે અમદાવાદમાં રાજપુર ગોમતીપુર ખાતે આવેલા છે, રાણી સિપરીની મસ્જિદ જે મસ્જિદે નગીના નામે, અન્ડરલાઈન કરજો, મસ્જિદે નગીનાના નામે કઈ મસ્જિદ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત જામી મસ્જિદ જે ચાંપાનેરમાં આવેલી છે અને ગુજરાતના મોટા અનેક શહેરોની અંદર નાની મોટી ઘણી બધી મંદિરો મસ્જિદો આવેલી છે। ત્યારબાદ જૈન દેરાસરો, હઠીસીના જૈન દેરાસરો અમદાવાદ, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજય પર્વત, પાલીતાણા
વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માંગી લેવા વિશ્વ પ્રસિદ્ધ જૈન દેરાસરો આવેલા છે. હવે ગુજરાતની વાવની માહિતી આપણે આના પછીના લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.